હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં રાજ્યમાં આજથી સુસ્વાસ્થાભેર પવન ફૂંકાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં 3 દિવસ તાપમાન નીચું જવાની સાથે પણ પવનો ફૂંકાશે. આ સાથે તેમણે માવઠા અંગેની પણ જાહેરાત કરી છે. જોઈએ તેમણે ગુજરાતના હવામાન અંગે શું લેટેસ્ટ આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 7 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના હવામાન અંગેની આગાહીનો વિડીયો પોતાની યુટ્યુબ ચેનલ પર મૂક્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આવતીકાલથી વાતાવરણમાં પલટો આવશે, એટલે કે 8મી તારીખને આજથી વાતાવરણમાં પલટો આવશે. આ સાથે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ગુજરાતમાં 3 દિવસ એટલે કે 8, 9 અને 10 ફેબ્રુઆરી દરમિયાન હવામાનમાં પલટો જોવા મળશે, જો કે માવઠાની જરા પણ શક્યતા નથી. આ સાથે તેમણે રાજ્યમાં કયા કયા વિસ્તારોમાં ઘાટા વાદળો છવાય તે અંગે જણાવ્યું છે કે આજે એટલે 8મી તારીખે કચ્છમાં વધારે પડતા કાળા વાદળો જોવા મળશે, માવઠું થાય તે રીતના વાદળો છવાઈ જશે. જો કે હાલ અમારા તરફથી માવઠાની આગાહી નથી, પરંતુ માવઠા જેવો માહોલ જોવા મળશે. તો હાલ માટે એટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા 2 લાઇકને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.